શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે બહેનો જે ચાંદલો કરે છે સોળ શણગારમાં એક ખૂબ જ મહત્ત્વનું અંગ છે તે છે ચાંદલો તેના પાંચ કારણ કે જે બહેનો જાણતા જ નથી કે ચાંદલો શા માટે કરાય છે અથવા તો ચાંદલો કરવાનો ફાયદો શું છે તે વિશે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણા દેશની સંસ્કૃતિ વિશ્વ વિખ્યાત છે આપણા દેશનો પહેરવેશ સભ્યતા નીતિ નિયમ બીજા દેશોની સરખામણીમાં ઘણા જુદા છે અને આ નિયમો આ પરંપરાઓ અને કેટલીક વિચારધારા જ આપણા દેશની સંસ્કૃતિનું ઘડતર કરે છે આપણા દેશની સ્ત્રીઓ બહેનોની જે સુંદરતા અને પહેરવેશના વખાણ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે સોળે શણગાર સજવાનો આપણા હિન્દુ ધર્મમાં એક રિવાજ છે કુંવારી કન્યાઓ અથવા તો સૌભાગ્યવતી બહેનો સોળ શણગાર સજે છે તેમાં ચાંડલાનું ખૂબ જ મહત્ત્વ છે તિલકનું ખૂબ જ મહત્ત્વ છે અને વિધવા બહેનો મોટી ઉંમરની બહેનો પણ તિલક કરે છે ચંદનનું આમ આપણા હિન્દુ ધર્મમાં તિલકનું ઘણું મહત્ત્વ છે ભાઈઓ પણ પૂજા કરીને તિલક કરે છે તિલક એ સન્માનનું પ્રતિક છે જ્યારે પણ આપણે કોઈ શુભ કાર્ય કરીએ છીએ ચાહે કોઈ લગ્ન ખાત મુહૂર્ત હોય કે પછી સગાઈ લગ્ન કોઈ પણ શુભ કાર્ય હોય ચાહે આપણે બ્રાહ્મણને બોલાવીએ કે આપણા ઘરના વડીલો દ્વારા પણ સૌ તિલક લગાવવામાં આવે છે કોઈ પણ પૂજા પાઠ કરતી વખતે પણ તિલક લગાવાય છે તિલકનું ઘણું મહત્ત્વ છે હિન્દુ ધર્મમાં પરંતુ આ તિલક લગાવાય છે શા માટે એ કોઈ જાણતું જ નથી ધાર્મિક દ્રષ્ટિની સાથે સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે તિલક લગાડવું એ શુભતાની સાથે સાથે આપણા મન હૃદય બુદ્ધિને પણ અસર કરે છે આપણા મન બુદ્ધિમાં સંયમ પેદા કરી શકે છે આ તિલક નાનું એવું આ તિલક ખૂબ જ શુભ મનાય છે અને આ તિલક કરવાથી આપણી મનની ગતિ સુવ્યવસ્થિત થઈ જાય છે મિત્રો ભાઈઓ અને બહેનો બંને તિલક કરે છે તિલકનું મહત્વ શું છે તે જાણવા માટે આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ભાઈઓ તો તિલક કરે જ છે સ્વાભાવિક છે વર્ષોથી કરતા આવે છે તેમાં તો કોઈ સંદેહ નથી પરંતુ બહેનો શા માટે તિલક કરે છે તે વિશે આપણે આજે આ વિડીયોમાં જાણવાના છીએ આપણા ઘરમાં આપણી માતા બહેન કે દીકરીને ચાંદલો લગાવતા જોઈએ છીએ તેનું કારણ તેની સુંદરતા વધુ નિખરતી હોય એમ પણ આપણે જોયું હશે પરંતુ ચાંદલો લગાવવા પાછળના ચોક્કસ કારણો આપણને કદાચ ખબર જ નથી શાસ્ત્રોની અંદર પણ સુંદરતા સિવાય પણ ચાંદલો લગાવવાના કેટલાક કારણો બતાવવામાં આવ્યા છે એમાં પહેલું કારણ છે સોળ શણગારમાં એક ચાંદલો શાસ્ત્રમાં ચાંદલાનું મહત્વ સોળ શણગારમાં એક માનવામાં આવ્યું છે લગ્ન પહેલાં પણ કુવારિકાઓ કન્યાઓ દીકરીઓ પોતાના મસ્તક ઉપર તિલક લગાડે છે સુંદર ચાંદલો કરે છે અલગ અલગ પ્રકારના ચાંદલા લગાવીને દીકરીઓ પોતાની સુંદરતા અને શણગારમાં વધારો કરતી હોય છે લગ્ન થયેલી સ્ત્રીઓ બહેનો સૌભાગ્યવતી બહેનો ચાંદલા દ્વારા જ પોતાની સુંદરતામાં વધારો કરે છે સૌભાગ્યની નિશાની છે ત્યાર પછી બીજું કારણ છે સુહાગનું પ્રતિક ચાંદલો લગ્ન પહેલાં યુવતીઓ જ્યારે માત્ર શોખ અને સારા દેખાવ માટે ચાંદલો કરે છે ત્યારે લગ્ન બાદ સૌભાગ્યવતી બહેનોને ચાંદલો લગાવવો અનિવાર્ય છે હિન્દુ ધર્મમાં ચાંદલો એ સૌભાગ્યની નિશાની છે સેથો પૂર્વો એ લગ્ન કર્યાની નિશાની છે મંગલસૂત્ર સૌભાગ્યની નિશાની છે એમ ચાંદલો સૌભાગ્યવતી બહેનો અવશ્ય કરે છે કારણ કે ચાંદલો એક સ્ત્રી માટે તેના સુહાગનું પ્રતિક માનવામાં આવે છે મોટાભાગે આપણે પરિણિત સ્ત્રીઓને હંમેશા ચાંદલો લગાવેલી જોઈએ છીએ અને ચાંદલો ના લગાડેલો હોય તો દસ જણા પૂછે કે કેમ ચાંદલો નથી કર્યો માટે ચાંદલો ખૂબ જ જરૂરી છે લગ્ન પછી કરવો ત્રીજું કારણ છે ચાંદલાનો સંબંધ સીધો મન સાથે છે યોગ વિજ્ઞાનની દ્રષ્ટિકોણથી જોઈએ તો ચાંદલાનો સીધો સંબંધ આપણા મન સાથે જોડાયેલો હોય છે જ્યાં ચાંદલો લગાવવામાં આવે છે કપાળમાં તે જગ્યાએ આપણું આજ્ઞા ચક્ર રહેલ છે આ ચક્ર આપણા મનને નિયંત્રિત રાખે છે જ્યારે પણ આપણે ધ્યાન લગાવીએ છીએ ત્યારે ધ્યાન એ જગ્યા ઉપર જ કેન્દ્રિત થાય છે મનને એકાગ્રતા રાખવા માટે આગ્યા ચક્રને દબાણ આપવામાં આવે છે અને આ જ સ્થાન ઉપર યુવતીઓ તેમજ સ્ત્રીઓ બહેનો ચાંદલો લગાવે છે આમ એક્યુપ્રેશરની પણ નિશાનીરૂપ ચાંદલો લગાવાય છે ચોથું કારણ છે ચંચળ મનને કાબૂમાં રાખે છે ચાંદલો એવું કહેવાય છે કે બહેનો સ્ત્રીઓનું મન ખૂબ જ ચંચળ હોય છે સ્ત્રીઓનું મન બદલતા ક્ષણભરમાં પણ વાર લાગતી નથી બહેનો સ્ત્રીઓ એક જ ક્ષણે ઘણા બધા વિચારો એકસાથે જ કરે છે જેના કારણે સ્ત્રીના મનને કાબૂમાં કરવા માટે પણ ચાંદલો ખૂબ જ મહત્વનો છે ચાંદલો સ્ત્રીના મનને નિયંત્રણ અને કાબૂમાં રાખે છે તેમજ શાંત પણ રાખે છે માટે પણ બહેનોએ ચાંદલો કરવો જોઈએ પાંચમું કારણ છે સ્ત્રીના સ્વાસ્થ્ય સાથે પણ ગુણકારી છે ચાંદલો આપણા ઋષિમુનિઓ દ્વારા ચાંદલો લગાવવા માટે તિલક કરવા માટે એક નિશ્ચિત જગ્યા નક્કી કરવામાં આવી છે અને દરેક સ્ત્રી આજે પણ એ જ જગ્યા ઉપર ચાંદલો લગાવે છે જેની પાછળનું કારણ સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવું પણ છે કપાળ ઉપર જે સ્થાન ઉપર ચાંદલો લગાવવામાં આવે છે એ સ્થાન દ્વારા એકયુ થાય છે મગજની નસો પણ નિયંત્રિત રહે છે જેના કારણે બહેનો ઘણા રોગોનો ભોગ બનતા અટકે છે સ્વાસ્થ્યમાં ફાયદો થાય છે ચહેરા ઉપર કરતલી પડવાની સમસ્યા પણ દૂર થઈ શકે છે તથા સૌભાગ્યના ચિહ્ન એવો ચાંદલો કરવાથી પણ શુભતાની પ્રાપ્તિ થાય છે આમ ચાંદલો કરવાના આ પાંચ શુભ કારણ છે કે બહેનો ચાંદલો શા માટે કરે છે અથવા કરવો જોઈએ જો કે અત્યારે ફેશનની દુનિયામાં ઘણી બહેનો ચાંદલો કરતી નથી અથવા તો ચાંદલો કરવો એ જૂનવાણી ફેશન માને છે પરંતુ આવું નથી આજે પણ ચાંદલો કરીએ તો આપણા મન બુદ્ધિ વાણીને નિયંત્રિત કરી શકાય છે આજ્ઞાચક્ર દ્વારા આપણા મનને કંટ્રોલ કરી શકાય છે ચાંદલો એ ખૂબ શુભ છે માટે ચાંદલો તિલક અવશ્ય કરવું જોઈએ ચાહે ચાંદલો નાનો કરીએ કે મોટો કરીએ એ પોતાના મનની વાત છે પરંતુ ચાંદલો અવશ્ય કરવો જોઈએ અને ખાસ કરીને સૌભાગ્યવતી બહેનો જેમને લગ્ન કરી લીધા છે તે તો પતિના સુખના રૂપમાં પણ ચાંદલો કરે છે ચાંદલો કરવો એ શુભ પ્રતીક માનવામાં આવે છે શરીરમાં આપણે શુભ ચિહ્નનો લગાડીએ છીએ તેમાં ચાંદલો એક છે માટે તિલક ચાંદલો અવશ્ય કરવો જોઈએ મિત્રો તો આપણે આ વિડીયોમાં સાંભળ્યું કે બહેનો ચાંદલો શા માટે કરે છે અથવા શા માટે કરવો જોઈએ શું તેનો ફાયદો છે શું નુકસાન છે જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ભાઈઓ બહેનો બંને તિલક કરે છે આપણા શાસ્ત્રોમાં વિધાન છે આપણા ઋષિમુનિઓએ વિધાન કરેલું છે કોઈ પણ આપણે મંદિરમાં જઈએ દર્શન કરવા જઈએ કે પછી કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે સવારમાં પૂજા કરતી વખતે પણ તિલક લગાવવું જરૂરી છે તિલક એ શુભ પ્રતીક છે માટે કોઈ પણ પૂજા કરતી વખતે તિલક કરીએ નહીં ત્યાં સુધી એ પૂજા પણ અધૂરી મનાય છે એનો મતલબ એ થાય છે કે તિલક ઘણું મહત્ત્વનું છે કોઈ પણ કાર્યમાં એમાંય ખાસ કરીને બહેનો માટે તો સૌભાગ્યનું ચિહ્ન છે ચાન લો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ